બાર જેટલા કર્મચારીઓ ડાકોર નગર દ્વારા તારીખ સપ્ટેમ્બર ઓગણીસો કાયમી કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો પ્રવીણભાઈ ડાયાભાઈ હરિજન કે જેઓ તારીખ સત્તર મી નવેમ્બર બે હજાર દસ ના રોજ તેઓનું અવસાન નીપજ્યું કોકિલાબેન પ્રવીણભાઈ હરિજન દ્વારા પોતાના પતિના અવસાન બાદ ડાકોર નગરપાલિકામાં પેન્શન અને વગેરે લાભ મળે તે માટે છેલ્લા ચૌદ વર્ષથી ડાકોર નગરપાલિકા સહિત પ્રાદેશિક કમિશનરની કચેરી સુધી ધક્કા ફેરા છતાં પેન્શન સહિત અન્ય લાભો માટે વલખા મારવા પડી રહ્યા છે બીજી તરફ ડાકોર નગરપાલિકાની ભૂલને કારણે કોકિલાબેનને સમસ્યાઓમાં ઉમેરો કર્યો છે સ્વર્ગસ્થ પ્રવીણભાઈ ઢાયાભાઈ હરિજન જેઓની મરણના પ્રમાણપત્રમાં મરણ તારીખ સત્તરમી નવેમ્બર બે હજાર દસની જગ્યાએ સત્તર ધર્મી ઓક્ટોબર બે હજાર દસ સેવાપોથીમાં દર્શાવેલ છે જેને લઈને ડાકોર નગરપાલિકાના ચાવક નંબર છસો સિત્યાસીથી પ્રાદેશિક કમિશનરની કચેરી નારણપુર આવતા વાત ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી પરંતુ આ તિન સુધી કુખીલા પહેરને કોઈ પણ પ્રકારનું લાભ મળ્યો નથી તેને લાભ મળે તે માટે અનેકો વખત લેખિત અને મૌખિક રજૂઆત છતાં તંત્રના આંકડા કામ શા કરી રહ્યા છે તે ચર્ચાનો વિષય બન્યો છે વિધવા મહિલાની વાત કેમ ધ્યાને લેતું નથી તે પણ એક મોટો પ્રશ્ન છે પહેલી તકે તેને પેન્શન સહિત મળવાપાત્ર લાભ મળે તે માટે સરકાર પાસે ન્યાયની માંગણી કરી છે કોકિલાબેન પરિણભાઈ હરિજન મારા ઘરવાળા ચૌદ વર્ષથી મરી ગયા છે પેન્સિલ આવતું નથી કઈ જગ્યાએ નોકરી કરતા મ્યુનિસિપાલિટીમાં કાયમનો ઓર્ડર વાળા હતા ચાલુ નોકરી મરી ગયા તમારી માંગણી શું છે અમારે 14 વર્ષ પેન્સિલ પેન્શન નહી આવતું સર્વિસ નહી આવતી કશું આવતું નહીં ઘર ઉપોષણ કેમ થાય નાના નાના છોકરા છે તમારી માંગણી શું છે મારી માંગણી એ છે કે મારે 14 વર્ષ સુધી પેન્શન આવે